टीम निरीक्षण માટે આવે તે પહેલા મેદાન ખોદી નખાયું. તોફાની તત્વોએ તોડફોડ કરી ગ્રાઉન્ડ ખોદી નાખ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોકી ગ્રાઉન્ડમાં સમગ્ર બનાવ બન્યો. ઇન્ડિયન ઓલિમ્પિક માટે ટીમ નિરીક્ષણમાં આવવાની હતી. ટીમ આવે તે પહેલા તોફાની તત્વોએ મેદાન ખોદી દીધું. યુનિવર્સિટી સત્તાધીશોએ તાત્કાલિક ગ્રાઉન્ડ રિપેર કર્યું. નેશનલ ટુર્નામેન્ટ માટે બે રમતોની રાજકોટમાં ફાળવણી. તો હોકી સ્વિમિંગ સ્પર્ધાની રાજકોટની ફાળવણી થઈ છે. ટુર્નામેન્ટ પહેલા રાષ્ટ્રીય ટીમ મેદાનનું નિરીક્ષણ કરવામાં આવવાનું હતું. હોકી ગ્રાઉન્ડને નુકસાન પહોંચાડવા અંગે ફરિયાદ કરવામાં આવી છે. 5 થી 7 વ્યક્તિઓ સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી. હાલ હોકી ગ્રાઉન્ડનું સમારકામ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય યુનિવર્સિટીમાં સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ છે. બેદરકારી જે વાત આપ કરો છો, તો એમાં કોઈ પણ વ્યક્તિ ક્યારે આવી ગયો એનું સંશોધન ચાલે છે, અને જરૂર પકડાશે જે કોઈ તો એની સામે પોલીસ એની રીતે કાર્યવાહી કરશે. 5 થી 7 અજાણ્યા શખ્સોનો ઉલ્લેખ કર્યો છે. અમદાવાદના સરદારનગરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. ગોમતીપુર વિસ્તારમાં અડધી રાત્રે 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ગોમતીપુરના ગજરા કોલોનીમાં 4 ઈસમો કાર લઈને આવ્યા હતા અને એક યુવક પર છરી વડે હુમલો કર્યો હતો. તો અન્ય યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અંગત અદાવતમાં હુમલો કર્યો હોવાનું અનુમાન છે. યુવક પર ફાયરિંગ કરતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું, જ્યારે અન્ય એક યુવક હાલ સારવાર હેઠળ છે. પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. 4 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. ગજરા કોલોની ખાતે રહેતા હિતેશભાઈ અને જીતેન્દ્રભાઈ પર આ કામના આરોપી મહેશ ઉર્ફે સુલતાન અને ધમો ઉર્ફે ધર્મેશ ભવાનભાઈ પરમાર નાઓએ ફાયરિંગ કરી અને તેમને ઈજા પહોંચાડી છે. આરોપી પકડવાની તજવીજ ચાલુ છે. અલગ અલગ ટીમો બનાવી અને એમને આરોપી શોધખોળ ચાલુ છે. તો વાપી જીઆઈડીસીમાં આવેલ ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં આગ લાગી હતી. ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. એસટી નિગમના કર્મચારીઓએ અનેક પડતર માંગણીઓને રાજકોટમાં આંદોલન શરૂ કર્યું છે. પડતર માંગણીઓને લઈને એસટી વિભાગના કર્મીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. એસટી ડેપો મથકની બહાર કર્મીઓએ કાળી પટ્ટી બાંધીને સૂત્રોચ્ચાર કર્યા. તે ઉપરાંત આગામી 21 અને 22 સપ્ટેમ્બરના રોજ તમામ એસટી કર્મીઓ ઘંટનાદ કરશે. રાજ્યમાં ટ્રાફિક નિયમન માટે છેલ્લા ઘણા સમયથી ભરતી કરવામાં આવી રહી હતી. અમદાવાદમાં ફરજ બજાવતા ટ્રાફિક જવાનો જેઓ અનિયમિત હતા, ભ્રષ્ટાચારી હતા, તેઓને નોકરીથી દૂર કરી દેવામાં આવ્યા છે. 700 જેટલા જવાનોને દૂર કર્યા છે. તેની જગ્યા પર નવા 700 જવાનોની નિમણૂક કરવામાં આવી છે અને તેઓને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. આ નિર્ણયથી ભ્રષ્ટાચાર ઓછો થશે. જવાનોની 3 વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ કરાર આપોઆપ રદ થઈ જશે. જવાનોએ મહિનામાં 28 દિવસ કામ કરવાનું રહેશે અને પ્રતિદિન 300 રૂપિયા મહેનતાણું મળશે. બ્રિગેડમાં જે લોકો ભ્રષ્ટાચાર કરતા હતા અને ગેરહાજર રહેતા હતા, નિયમિત રીતે ટ્રાફિકનું ધ્યાન નહોતા રાખતા, તેવા વિરુદ્ધમાં ઝુંબેશ કરાવી અને અમે 700 જેટલા આવા ટ્રાફિકના જવાનો જે પેટી ગયેલા હતા એમને સર્વિસમાંથી રિમૂવ કરી દીધેલા છે અને આ જગ્યાઓને રિપ્લેસ કરવા માટેની ભરતી પૂરી કરી દીધેલી છે અને એમની તાલીમ અત્યારે ચાલુ છે. નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પૂર જોશમાં તૈયારીઓ થઈ રહી છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હાલ તૈયારીઓ શરૂ છે. વરસાદ વિઘ્ન ન બને તે રીતે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગ્રાઉન્ડમાં જવા માટે કુલ 8 ગેટ બનાવવામાં આવશે અને ગેટે હેરિટેજ લુક આપવામાં આવશે. મેઇન ગેટના 3 દરવાજા રેપ્લિકા પ્રમાણે બનાવાશે. વીવીઆઈપી માટે ગ્રાઉન્ડમાં અલગ ડોમ બનાવવામાં આવ્યો છે. તમામ ડોમ વોટરપ્રૂફ બનાવવામાં આવશે. होने के लिए सारे प्रिवेंशंस करके रखे हैं और मेरा फिलहाल रोल है ग्रीन रूम वीआईपी लॉन्च और स्टेज.
मेन स्टेज एक्चुअली बारिश के लिए हमने कुछ गड्ढे और सब कैनल्स वगैरह ऑलरेडी डिग करके रखे हैं, तो पानी तो बिल्कुल नहीं भरेगा, बाकी तो मोस्टली हमने प्रिवेंशंस ले रहे हैं। अभी अटल ब्रिज बना है तो उसका रेप्लिका आएगा, स्टैचू ऑफ यूनिटी का रेप्लिका आएगा, आईलो अहमदाबाद का फोटो बूथ भी रहेगा। बिल्कुल 75% जेटलो बनी तैयार थई चुक्यो छे, एटलुं ज नहीं 75% जेटलो जे स्टेज बनी गयो छे तेमां खास करीने जे सरफेस लेवल छे ते करी देवामां आव्युं छे, अने तेनी साथे खास करीने आ जे स्टेज छे के जे पहला दिवसे ગુજરાતના તમામ કલાકારો છે તેઓ સ્ટેજ પરફોર્મન્સ આપશે। અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહી મહોત્સવ છેલ્લા 3 વર્ષ બાદ પહેલીવાર અહીં આયોજિત થઈ રહ્યો છે। જે પ્રકારે કોરોનાનો સમય હતો ત્યારબાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં તમામ પ્રકારની જે તૈયારી છે પૂર જોશમાં ચાલી રહી છે। સૌથી મહત્વની વાત છે કે આ વખતે વરસાદની આગાહી પણ છે, ત્યારે વરસાદની આગાહી વચ્ચે સ્ટેજને કેવી રીતે બચાવવો અને કેવી રીતે એરિયા છે તેને ખાસ કરીને કોર્ડન કરવો તેની પણ તૈયારીઓ થઈ રહી છે। આપ જો રાજો એક તરફ ડોમ તો બાંધવામાં આવ્યો છે, પરંતુ ડોમ બાંધવાની સાથે ખાસ કરીને રેની સીઝન અને વરસાદની આગાહીને કારણે ખાસ કરીને જે ડોમ છે ડોમને એ રીતે ક્લિયર કરવામાં આવ્યો છે, એ રીતે બંધ કરવામાં આવ્યો છે જેથી વરસાદમાં કોઈપણ પ્રકારની અગવડ ન પડે। ગેટમાં 3 દરવાજા રાખવામાં આવ્યા છે, હેરિટેજ લુક આપવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે। તે વિચારતા હતા કે જીએમડીસી ગ્રાઉન્ડમાં ક્યારે તેઓ નવરાત્રી માટે જશે ત્યારે ફરી એકવાર જીએમડીસી ગ્રાઉન્ડની અંદર તમામ પ્રકારની તૈયારીઓ છે તે શરૂ થઈ ગઈ છે અને બસ હવે રાહ જોવાઈ રહી છે નવરાત્રીની। દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ગરબો બનાવવામાં આવ્યો। અંગદાનને લઈને લોકો વધુ જાગૃત થાય તેને લઈને ગરબો બનાવવામાં આવ્યો છે। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબો લોન્ચ કર્યો, લોકો વધુને વધુ અંગદાન કરે અને બીજા લોકોને જીવનદાન આપે તે દિશામાં કામ ચાલી રહ્યું છે। હર્ષ સંઘવીએ જણાવ્યું કે અંગદાનની દ્રષ્ટિએ ગુજરાતને રોલ મોડલ માનવામાં આવે છે। મનુભાઈ રબારીના સંકલનથી તૈયાર કરવામાં આવેલ અંગદાનનો ગરબો ઉમંગ ઉત્સાહ સાથે લોકોમાં અંગદાનની પ્રેરણા વધારવા સાર્થક સાબિત થશે। અને હજી વધુ વેગ આપવા માટે અદ્ભુત ગીત એમણે બનાવ્યું છે। આ ગીતને નીચે સુધી તમામ લોકોએ લઈ જવું જોઈએ, સોસાયટીઓમાં અને ગરબાઓમાં આ ગીતના માધ્યમથી માં અંબાની ભક્તિ જોડે જોડે સમાજમાં અનેક લોકોને નવા જીવન આપવાનું કામ આ નવરાત્રીના 9 દિવસના ગરબા દરમિયાન આ ગીત બની શકે છે। ગીત બનાવવું મતલબ નવરાત્રી આવે છે માતાજીનો ગરબો કરવું, તો વધારેમાં વધારે લોકો સુધી આ મેસેજ પહોંચશે। કારણ કે અંગદાન આપણે અત્યાર સુધી નેત્રદાન અને રક્તદાન બહુ બધા કર્યા છે, પણ આ અંગદાન એ એનાથી પણ મહાદાન છે અને દરેક સેવાળાના ગામડા સુધી આ વાત પહોંચે એ માધ્યમથી હું નવરાત્રી આવતી હતી એટલે ગરબો બનાવ્યો છે। સતત એક ગાડી ફરી રહી છે અંગદાન જાગૃતિ રથ, અત્યાર સુધી લગભગ 7 લાખથી વધારે પત્રિકાઓ વેચવામાં આવી છે, 500થી વધારે જગ્યા પર અંગદાન સંકલ્પ દિવસના કાર્યક્રમ થયા છે।